નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની આ ચેનલ પર આજે છ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરશો અને સાથે જ આગળ સાથે જ બાજુમાં જે બેલનો આઈકન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના અપડેટ તમને સૌ મળી રહે અને મિત્રો આ વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ છ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો અને મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂર જોશો પ્રશ્ન એક હાલમાં જ કયા રાજ્યમાં સો ફોરેનર ટ્રિબ્યુનલ્સ બનાવવામાં આવ્યા તો તે બનાવવામાં આવ્યા છે આસામ રાજ્યમાં આસામ રાજધાની દિશપુર મુખ્યમંત્રી સર્વાનંદ સોનવાલ રાજ્યપાલ જગદીશ મુખી વિધાનસભાની બેઠકો એકસો છવ્વીસ લોકસભાની બેઠકો ચૌદ રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન બે હાલમાં જ ક્યા સ્થળે નમસ્તે પેસિફિક નામનો સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે નવી દિલ્હીમાં આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભારતમાં પ્રશાંત મહાસાગરીય દેશોની સંસ્કૃતિનું પ્રદર્શન કરવાનો હતો દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન ત્રણ હાલમાં જ ખાદી અને ગ્રામોદ્યોગ આયોગે કયા સ્થળે એક ટેરાકોટા ગ્રાઇન્ડર લોન્ચ કર્યું તો તે કર્યું છે વારાણસીમાં ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન ચાર હાલમાં રિલાયન્સ પાવરે કયા દેશમાં વીજળી પરિયોજના માટે જાપાનની કંપની જે ઈઆરએ સાથે સમજૂતી કરી તો તે બાંગ્લાદેશમાં વીજળી પરિયોજના માટે સમજૂતી કરી છે આ પરિયોજના બાંગ્લાદેશના મેઘના ઘાટમાં સાતસો પચાસ મેગાવોટની ગેસ આધારિત પરિયોજના છે બાંગ્લાદેશ પાટનગર ઢાકા પ્રધાનમંત્રી શેખ હસીના રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ અને ચલણ છે બાંગ્લાદેશી ટકા પ્રશ્ન પાંચ હાલમાં જ ભારતને કયા દેશ પાસેથી આઠ અફાચે એચ સિક્સટી ફોર ઈ હેલિકોપ્ટર મેળવ્યા તો ભારતે મેળવ્યા છે અમેરિકા પાસેથી આ હેલિકોપ્ટરને પઠાણકોટ વાયુસેના સ્ટેશનમાં સામેલ કરવામાં આવ્યા છે અમેરિકા પાટનગર વોશિંગ્ટન ડીસી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ડોનાલ્ડ ટ્રમ્પ ચલણ છે અમેરિકી ડોલર પ્રશ્ન છ હાલમાં જ કયા રાજ્યમાં નવી સ્વાસ્થ્ય વીમા યોજના એ બી એમજી આરએસ શરૂ કરવામાં આવી તો તે શરૂ કરવામાં આવી છે રાજસ્થાન રાજ્યમાં આ યોજનાનું પૂરું નામ આયુષ્યમાન ભારત મહાત્મા ગાંધી રાજસ્થાન સ્વાસ્થ્ય વીમા યોજના છે રાજસ્થાન રાજધાની જયપુર મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્યપાલ કુલરાજ મિશ્ર વિધાનસભાની બેઠકો બસો લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક નંબર ઓગણીસો છપ્પન પ્રશ્ન સાત હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા સ્થળે ગરવી ગુજરાત ભવનનું ઉદઘાટન કર્યું તે ઉદ્ઘાટન કર્યું છે નવી દિલ્હી આ ભવન ગુજરાતની સંસ્કૃતિ શિલ્પકલા અને ભોજનનું પ્રતિનિધિત્વ કરશે દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન આઠ હાલમાં જ કયા સ્થળે આંતરરાષ્ટ્રીય સ્તરની પોલીસ એકેડમી સ્થાપિત કરવામાં આવશે તો તે સ્થાપિત કરવામાં આવશે લખનઉ ખાતે ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એંસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન નવ હાલમાં જ કઈ ભારતીય મહિલા ક્રિકેટરે ટી ટ્વેન્ટી ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી તો તે મહિલા ક્રિકેટર છે મિતાલી રાજ આઈસીસીની વાત કરીએ તો તેનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન 1909 મુખ્ય મથક દુબઈમાં છે અધ્યક્ષ છે શશાંક મનોહર સીઈઓ મનુષ દેશો એકસો પાંચ પ્રશ્ન દસ હાલમાં જ ગ્લોબલ ગોલકીપર એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવશે તો તે સન્માનિત કરવામાં આવશે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ભારતના વડાપ્રધાનને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે ભારત

હાલમાં જ કયા દેશે પોતાની રાજધાનીને પૂર્વી કાલી સ્થળાંતરિત કરી તો તે દેશ છે ઇન્ડોનેશિયા ઇન્ડોનેશિયા તેનું જૂનું પાટનગર છે જકાર્તા હાલમાં રાષ્ટ્રપતિ છે જોકો વિડોડો ચરણ છે ઇન્ડોનેશિયન રૂપિયા પ્રશ્ન તેર હાલમાં જ બીએસએફના પચીસમાં મહાનિદેશક કોણ બન્યા તો તે બન્યા છે વિવેક કુમાર જોહરી બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ સ્થાપના એક ડિસેમ્બર ઓગણીસો પાસઠ મુખ્ય મથક નવી દિલ્હીમાં પ્રશ્ન ચૌદ હાલમાં દક્ષિણ પૂર્વ એશિયાના ડબલ્યુ એચ ક્ષેત્રીય સમિતિનું બોતેરમું સત્ર ક્યાં શરૂ થયું તો તે શરૂ થયું છે નવી દિલ્હીમાં ડબલ્યુ એચ ઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન પંદર હાલમાં જ કુતુબ મિનારમાં પ્રથમ વાસ્તુકળા એલ ઇડી એલ્યુમિનિએશનનું ઉદઘાટન કોણે કર્યું તો તે કહ્યું છે પ્રહલાદસિંહ પટેલે કુતુબ મિનાર દિલ્હીમાં આવેલ છે થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ